કોઈ એક ના આધારે થોડું હોમવર્ક આપું છું થોડા દાખલા છે ક્વેશ્ચન એવો છે કે નીચેના સમીકરણોને x plus dy plus c बराबर जीरो स्वरूपे दर्शावी अने a b c की किंमत लखो अने a b अने c की किंमत लखो आ तमारे होमवर्क में लखवानुं छे मित्रों बाकी नोट में नहीं पहेलो प्रश्न छे एमां તમારે જાતે સોલ્વ કરવાનું રહેશે બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર ચાર પોઈન્ટ સાડત્રીસ ત્યાર પછી નંબર બે ઉપર છે એક્સ માઇનસ ચાર બરાબર રૂટ થ્રી વાય ત્યાર પછી નંબર ત્રણ ઉપર છે चार बराबर पांच एक्स माइनस त्रण वाय पछी नंबर चार उपर छे प्रश्न टू एक्स बराबर वाय पछी नंबर पांच उपर छे एक्स बराबर माइनस पांच एक्स बराबर माइनस पांच नंबर छ उपर छे प्रश्न वाय बराबर बे नंबर सात उपर छे प्रश्न 2x बराबर 3 અને નંબર 8 ઉપર જે જે છેલ્લો પ્રશ્ન હોમવર્ક માટે કે 5y બરાબર 2 ત્યાર પછી પહેલા પ્રશ્ન આધારિત મિત્રો પહેલા પ્રશ્ન આધારિત છે એ બનાવીએ અહીંયા આગળ પ્રશ્ન નંબર બે કિલોગ્રામ ખાંડની કિંમત એક કિલોગ્રામ ચા કરતા ત્રણ ગણી છે તો આપેલ વિધાનને આપેલ વિધાનને દ્રિચલ સુરેખ સમીકરણ દ્વારા દર્શાવો જો મિત્રો પહેલા જેવો છે આ પ્રશ્ન તમારે ધારણા કરવાની છે ખાંડની ને ચાની કિંમત ધારી અને પેલા પ્રશ્નની જેમ શરૂઆત કરવાની મૂકવાની પણ અહીંયા આગળ કિલોગ્રામ છે એ ચેક કરજો બરોબર છે અહીંયા બે કિલોગ્રામ એક કિલોગ્રામ તો સ્વાધ્યાય 4.1 આધારિત તમારું હોમવર્ક છે એ અહીંયા જ છે આમાં જ મૂકું છું તમે તમારી જાતે હોમવર્ક અલગથી રફમટમાં લખી અને દાખલા સોલ્વ કરજો મિત્રો ત્યાર પછી આપણે સ્વાધ્યાય 4.2 સીધો જોઈએ એમ કેમ કે આગળની માહિતી આવી ગયેલી છે માત્ર આની અંદર તમારે ઉકેલો મેળવવાના છે અને ચર્ચા કરવાની છે કેટલા ઉકેલો અમારે 4.2 ની અંદર એક પ્રશ્ન પહેલો સોલ્વ કરી આપણે મિત્રો શું કહેવા માંગે છે સમજીએ પહેલા ચાલો દાખલા નંબર પહેલો એ નીચેના પૈકી क्यों विकल्प खरो छे अने शा माटे એના માટે તમને સમીકરણ આપ્યું કે આ સમીકરણ માટે જો y બરાબર 3x પ્લસ 5 ને ત્રણ ઓપ્શન આપ્યા અનન્ય ઉકેલ હોય અનન્ય ઉકેલ હોય નંબર બે
માત્ર બે જ ઉકેલ હોય, માત્ર બે જ ઉકેલ હોય, માત્ર બે જ ઉકેલ હોય, ત્રીજો અનંત ઉકેલ હોય, અનંત જવાબ આવશે અનંત ઉકેલો. શા માટે? કેમ કે જો આ સમીકરણમાં હું એક્સ ની કિંમત દાખલા તરીકે શૂન્ય લેતા વાય ની કિંમત કેટલી મળે? તો કે વાય બરાબર ત્રણ. મિત્રો એક્સ ની જગ્યાએ કેટલા મૂકવાના આપણે? ઝીરો. ઝીરો લીધા ને આપણે, વ્યવસ્થિત મૂકી દઈએ આગળ ઝીરો. ચાલો ત્રણ ગુણ્યા ઝીરો એટલે ઝીરો વત્તા પાંચ થયા. ઝીરો વત્તા પાંચ કરો એટલે કેટલા આવે? પાંચ. તો એક્સ ની કિંમત માટે, એક્સ ની કિંમત માટે વાય કેટલા મળ્યા? પાંચ. તો પેલો ઉકેલ થયો ઝીરો પાંચ, પેલા એક્સ નો ઘટક, બીજો વાય નો ઘટક, એક ઉકેલ મળ્યો. ચાલો હજી મારે જોઈએ એટલે હવે હું એક્સ બરાબર એક લેતા તો વાય બરાબર ત્રણ કૌંસમાં એક ગણેકા ત્રણ વત્તા પાંચ, પાંચ ને ત્રણ કેટલા થાય? આઠ. જો મિત્રો જેટલા જોઈએ એટલા મળે હવે, તો તમને ખ્યાલ આવી ગયો હશે. તેથી બીજો ઉકેલ કેટલો આવે? તો કે એક અને આઠ, એટલે અનન્ય તો આવે નહીં. બે કીધું તો બે નહીં આવે, કેમ કે હજી મારે ગણવું તો ગણી શકું. એક્સ બરાબર બે લેતા તો તેથી y બરાબર ત્રણ કૌંસમાં બે વત્તા પાંચ, ત્રણ દુ છ વત્તા પાંચ, છ ને પાંચ અગિયાર. તો તેથી y બરાબર કેટલા મળ્યા? અગિયાર. તો તમારો ત્રીજો ઉકેલ શું થશે? તો કે ભાઈ બે અને અગિયાર. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ સર અનંત ઉકેલ શબ્દ શા માટે વાપરો? શા માટે વાપરો અનંત ઉકેલ આપણે? કારણ કે અહીંયા આગળ અનંત ઉકેલ એટલે જેટલા જોઈએ એટલા, હજી મારે જોઈએ એટલા મળે. કેમ કે આ બે તો અનન્ય નો હતી, એક અને માત્ર એક થાય, આ એક અને માત્ર એક ઉકેલ, આ એક ઉકેલ જો, પણ મારે જોઈએ એટલા મળે. તો એક્સ ની કિંમત લેતો તો વાય ની મળે, એક્સ ની કિંમત લો વાય ની મળે, વાય ની લો તો એક્સ ની મળે. જેને કરતા બનાવો એને છૂટી. તો તમારો જે દાખલા નંબર પહેલો હતો કયો વિકલ્પ સાચો, એ આ રીતે તમારે ગણવાનો છે. ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન શું કહેવા માંગે છે ચેક કરીએ પછી આગળ વધીએ. હવે બીજા પ્રશ્નની અંદર ત્રણ દાખલા આપેલા છે, એમાં દરેકના ચાર ચાર ઉકેલ લખવાના. આના કેમ આપણે ત્રણ લખ્યા? એક બે ત્રણ એમ બીજા દાખલામાં ચાર ચાર ઉકેલ લખીએ. તો નીચેના સમીકરણો માટે ચાર ઉકેલો લખો. ચાલો પેલો પ્રશ્ન છે બે એક્સ વત્તા વાય બરાબર સાત. જો મિત્રો સૌથી પહેલા જે આવા દાખલા હોય એમાં કરતા બનાવવાના પહેલા કોને કરતા બનાવશું? તો કે વાય ને બનાવીએ. શું કામ? કે સરળ પડે પહેલા એમ વાય ને કરતા બનાવીએ. સાત માઇનસ કેટલા થાય? ટુ એસ થી કે પ્લસ હતા આ સાઈડ આવ્યા. તો સૌથી પહેલા મિત્રો કરતા બનાવવાના, જો આપેલા હોય તો નથી જરૂર, ન આપેલા હોય તો ફરજિયાત બનાવવા પડે. તો વાય ને કરતા બનાવો તો એક્સ ની કિંમત લેતા જાઓ. ચલો એક્સ બરાબર ઝીરો લેતા વાય કેટલા મળે છે? તો તેથી વાય બરાબર સાત માઇનસ ટુ કૌંસમાં ઝીરો બરાબર સાત માઇનસ ઝીરો બરાબર સાત. કેમ કે બે ગુણ્યા ઝીરો એટલે ઝીરો થાય, સાત ને ઝીરો એટલે સાત વધે. તો તમારો પેલો ઉકેલ હાજર કેટલો? ઝીરો અને સાત. ચાલો નેક્સ્ટ પોઈન્ટ, એક્સ બરાબર એક લેતા તો વાય બરાબર સાત ના સાત, બે ના બે, એક્સ ની જગ્યાએ કેટલા લેવાના? એક. સાત બે કા સાત માંથી બે જાય કેટલા વધશે મિત્રો? પાંચ. તો તેથી બીજો ઉકેલ એનો શું મળશે? એક અને પાંચ. ચાલો હવે એક્સ બરાબર બે લેતા જે લેવું હોય છૂટી, એવું નથી બે ત્રણ છે તમને સંખ્યા યોગ્ય લાગી.
y बराबर 7 माइनस 2 काउंस में 2 7 माइनस 2 दो 4 7 में 4 એટલે કેટલા આવશે મિત્રો 3 તો તેથી તમારો ત્યાર પછીનો જે ઉકેલ મળે 2 અને 3 ત્રીજો ઉકેલ ક્લિયર ચોથો ઉકેલ કીધો અહીંયા લખું છું x બરાબર કેટલા લઉં છું 3 લઉં છું બે લઈ લીધા ને એક ને ઘટક વારંવાર ન આવે ધ્યાન રાખજો હાથ 7 माइनस 2 काउंस में 3 7 माइनस 3 2 6 7 में 6 જાય એટલે 1 તો તેથી નવો તમને પાછો ઉકેલ કેટલો મળ્યો 3 અને 1 તો વિદ્યાર્થી મિત્રો ચાર ઉકેલ તમને જે કીધા હતા 1 2 3 અને 4 વિચારે ચાર ઉકેલ અહીંયા આગળ ક્લિયર ખ્યાલ આવ્યો ત્યાર પછી નંબર આગળ વધીશું બીજો પ્રશ્ન છે મિત્રો y + y = 9 હવે આપણે કોને કરતા બનાવશું અહીંયા આગળ થી y 9 માઈનસ કેટલા આવે πx કેમ કે પ્લસ હતા આ સાઈડ આવ્યા તો માઈનસ y કરતા બેના તો x ની લેવાની x કરતા આપણે તો y ની કિંમત લેવાની લેશો આપણે x = 0 લેતા તો y = 9 માઈનસ π કૌંસમાં 0 ચાલો 9 માઈનસ πy ને 0 એટલે 0 કેટલા વિધા 9 તો તેથી એક ઉકેલ 0 અને 9 નંબર 2 x = 1 લેતા તો y = 9 માઈનસ πy કૌંસમાં 1 9 માઈનસ πy એકા πy કઈ નો થાય કેમ કે πy છે अचळांक से એની કિંમત લખવાની નથી આપણે અહીંયા કીધું નથી એટલે તો બીજો ઉકેલ તમારો શું મળશે તો કે 1 અને 9 માઈનસ πy ત્યાર પછીનો એમાં ને એમાં જે છે આપણે ચાર ઉકેલ મેળવવાના છે ત્રીજો અહીંયા લખીએ x = 2 લેતા તો y = 9 માઈનસ πy કૌંસમાં 2 = 9 માઈનસ 2πy ત્યાં આગળ એમ કશું જ ના થાય એટલે એમ એમ રહેશે તો તમારો જવાબ શું આવે 2 અને 9 માઈનસ 2πy ચાલો ત્રીજો ઉકેલ પણ તમારો ક્લિયર અહીંયા ત્યાર પછીનો ચોથો x = 3 લેતા તો y = 9 માઈનસ πy કૌંસમાં 3 = 9 માઈનસ 3πy તો ઉકેલ નંબર 4 શું આવશે જોઈએ અહીંયા આગળ 3 અને 9 માઈનસ 3πy કેમ કે πy પણ પદ અને આ પદને કાઈ લાગુ ન પડે આ બે જે એકબીજાની અસમમેય સંખ્યાઓ છે πy છે અસમમેય છે ખ્યાલ આવ્યો મિત્રો અસમમેય સંખ્યાનું સ્વરૂપ અસમમેય સંખ્યા જ હોય એને કશું કરી શકાય નહીં એટલે πy જ્યાં હોય ત્યાં એમ ને એમ રહેશે એને કોઈ ફેરફાર નહીં કરતા ચાલો આમાંથી જે ત્રીજો બાકી છે એ સોલ્વ કરી નાખીએ એટલે તમારો ત્રણ પ્રશ્નનું સોલ્યુશન અહીંયા થઈ જાય ત્રીજાની રકમ છે કે ભાઈ x = 4y બહુ સિમ્પલ છે તો તમારે શું કરવાનું કરતા x આપેલો તો y ની કિંમત લેવાની તો y = 0 લેતા તેથી 4 કૌંસ માં 0 એટલે કેટલા વધે 0 તો પહેલો જ ઉકેલ તમારો શું આવે 0 x ની કિંમત જે મળી પહેલા લેવાની y ની પછી લેવાની ઊંધુનો થઈ જાય કેમ કે અહીંયા x પછી મળે છે આપણે ઓલામાં x પહેલા લેતા હતા કેમ કે y કરતા તો અહીંયા x કરતા છે સાંભળજો બરાબર ત્યાર પછી y = 1 લેતા તો તેથી x = 4 કૌંસ માં 1 4 એકા 4 તો x ની કિંમત કેટલી મળી 4 અને y કેટલા લીધા હતા 1 ચાલો બે ઉકેલ ક્લિયર પછી બે બાકી y = 2 લેતા હવે બે લે છે મિત્રો તો y = 2 જો તો x કેટલા મળે છે ચેક કરીએ x = 4 કૌંસ માં 2 અને 4 2 8 તો તેથી તમને બીજો ઉકેલ શું મળશે 8 અને 2 ત્રીજો મળી ગયો છેલ્લો ઉકેલ y = કેટલા લઈશું 3 લેતા x = 4
चार अंश त्रण बराबर चार तेरी ने बार तो बीजो उकेल बार ने त्रण तो आम तुम्हारे चारे चार उकेल અને પ્રશ્ન નંબર 2 પણ અહીંયા તમને પરીક્ષામાં કે પેપરમાં જેટલા ઉકેલ માંગ્યા હોય એટલા લખવાના 6 કીધા હોય તો 6 લખવાના 2 કીધા હોય તો 2 3 કીધા હોય તો 3 ને 4 કીધા હોય તો 4 તો મિત્રો પ્રશ્ન નંબર 2 તમારો અહીંયા 4 ભિન્ન ઉકેલ મેળવવાનો પૂરો